રાઠોડ તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિજ્ઞાન વિશ્વની અંદર તમામ બાળકોનું હાર્દિક સ્વાગત કરી રહ્યો છું. આજે આપણે દશાંશ અપૂર્ણાંકનો સાતમો ભાગ આજે જોવાના છીએ અને આજે નાના નાના દાખલા છે એટલે લગભગ 20 જેવા દાખલા આજના સેશનની અંદર આપણે પૂરા કરવાના છે. બરાબર, આ અગાઉ આપણે 6 ભાગ દશાંશ અપૂર્ણાંકની અંદર કરી ચૂક્યા છીએ, જેની અંદર દશાંશ અપૂર્ણાંકનો એકબીજામાં રૂપાંતર કરવાનું હોય, એના સરવાળા હોય, એના બાદબાકી હોય, ગુણાકાર હોય, ભાગાકાર હોય, આ બધું જે આપણે શીખ્યા છીએ, અંદાજિત કિંમત, બરાબર, તો આ બધાનો ઉપયોગ આપણે આજે કરવાના છીએ. આજનું જે સેશન છે એનું નામ છે દશાંશ અપૂર્ણાંકના સાદુરૂપના દાખલા. બરાબર, સાદુરૂપ આપો એના દાખલા છે આજે, અને એમાં સરવાળો પણ આવશે, ગુણાકાર પણ આવશે, ભાગાકાર પણ આવે, બાદબાકી પણ આવી જાય, એટલે કે ભાગુ સભાના નિયમો પ્રમાણે કૌંસ છોડવાનું ને આ બધી વિધિ છે આની અંદર આપણે કરવાના છીએ. એટલે આગળના જે પાર્ટ રહ્યા એ ખૂબ મહત્વના છે, એ પણ તમે જોઈ લેજો જેને નથી જોયા એ. બરાબર, અને આ આખું પાર્ટ પૂરો થાય, આખો વિડીયો પૂરો થાય ત્યાં સુધી તમે જોડાયેલા રહેજો, એટલે એક પણ માહિતી છે એ છૂટી ના જાય તમારી. અને આખે આખું પ્રકરણ છે આજનો ભાગ જે રહ્યો સાદુરૂપ આપો એના વ્યવસ્થિત આપણે કામ કરી શકીએ. ઓકે, વધારે સમય ના લેતા, કારણ કે આજે ઘણો બધો સમય લેવાનો થાય, 20 જેવા દાખલા છે, એટલે આપણે સીધું ડાયરેક્ટ મુદ્દા ઉપર આવીએ. અને શરૂઆતની અંદર આપણે આમાં બીજી કોઈ વસ્તુ આપણે થિયરીકલ લેવાના નથી, સીધા દાખલા શરૂ કરવાના છીએ, કારણ કે આપણે અગાઉ બધી માહિતી તમને સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર થિયરીકલ બધી માહિતી તમને આપી દીધી છે. બરાબર, એટલે આપણે સીધે સીધા દાખલાની અંદર આપણે જઈએ. તો દાખલા જે રહ્યા એ આ મુજબના છે, સાદું રૂપ આપો. બરાબર, સાદુરૂપ આપો એનો પહેલો દાખલો છે, એકદમ સિમ્પલ જ છે. 21.18 + 18.82 એનો સરવાળો કરવાનો છે અને એના છેદમાં 2 છે, એટલે એના ભાગ્યા પાછા 2, 21 આવે કે 11 આવે. તો કેવી રીતે આપણે ગણીશું અહીંયા બધા ધ્યાન રાખજો. ચલો જુઓ આપણે કેવી રીતે શરૂઆત કરીશું. તો તમે જુઓ આ પદ જે આપ્યું છે અહીંયા, આ પદ આપ્યું છે અહીંયા, બરાબર, અંશમાં છે. તો અંશમાં તમને કેટલા આપ્યા છે, તો કે 21.18 અને વત્તા છે 18.82. બરાબર, આ બંનેનો શું કરવાનો થાય, સરવાળો કરવાનો. લખવાના ધ્યાન ધ્યાન આપો, 8 × 2 = 10 = 0 + 1 8 × 2 = 0 + 1 અહીંયા પોઈન્ટ, 8 × 2 = 0 + 1 2 × 3 = 4 આનો જવાબ શું આવ્યો, 40 આવ્યો. બરાબર, તો આ અંશમાં 40 અને છેદમાં કેટલા હતા ભાઈ, 2 હતા. તો આ 2, તો 40 એના છેદમાં 2 એટલે 40/2, 40 ના 2 ભાગ કરો એટલે કેટલા થાય, 20 થાય, 20 × 2 = 40. તો આનો જવાબ આપણને મળ્યો 20. બરાબર, તો અહીંયા જવાબની અંદર આપણને મળશે એ, એ જવાબ છે એ આપણે અહીંયા પસંદ કરીશું. બરાબર, તો અહીંયા એ જવાબ છે એ આવી રહ્યો છે. બરાબર, એટલે અહીંયા અને એની અંદર બધું વ્યવસ્થિત રીતે કરવાનું છે, એટલે સાદુરૂપ જે છે એનો જવાબ તમારો આવી જશે. જે કાંઈ આપણે ભાગુ સભાના નિયમ પ્રમાણે આગળ વધવાનું છે એ પ્રમાણે તમારે કરવાનું છે. ચલો બીજો દાખલો જોઈએ. ચલો બીજો દાખલો જુઓ, બીજો દાખલો કેવી રીતે કરીશું આપણે. અહીંયા જુઓ આપણી પાસે 35.05, અહીંયા જોજો 35.05 અને વત્તા છે 12 પોઈન્ટ ની નીચે પોઈન્ટ આવો જોઈએ 05, એ બંનેનો શું કરવાનો છે ભાઈ, સરવાળો છે. જો અહીંયા સરવાળો, તો આપણે સરવાળો કરો, 5 × 5 = 10 + 1 બરાબર, આ 1 × 1, 5 × 2 = 7 અને અહીંયા કેટલા છે, આ આવ્યો બરાબર 47.10. એનો જવાબ આવ્યો 47.10 અને એના છેદમાં 3 છે, જુઓ 3 છે, એટલે આપણે ભાગાકાર કરવાનો થાય. 47.10 છે તો 47 × 10 કર દિયો તમે અને એને ભાગ્યા 3 કરો, પોઈન્ટ પછી આપણે પોઈન્ટ પછી 2 આંકડા છે તો જવાબ જે આવે એમાં 2 આંકડા મૂકી દઈશું. બરાબર, તો અહીંયા તમે જુઓ 3 × 1 = 3, અહીંયા 1 ઉપરથી મિત્રા 7, 3 × 5 = 15 અને 3 × 6 = 18 વધી જાય એટલે 3 × 5 = 15. બરાબર, તો અહીંયા આવ્યા 2 ઉપરથી મિત્રા 1, 3 × 7 = 21, 0 × 0 = 0 એટલે અહીંયા 0 અને 2 પોઈન્ટ કાપી નાખો તમે તો 15 × 70 આવ્યો, એમાંથી અહીંયા તમે જુઓ પોઈન્ટ પછી 2 અંક આપ્યા છે એટલે અહીંયા 2 પોઈન્ટ કાપી લ્યો તો તમારો જવાબ 15 × 70 આવી છે.
એટલે કે અહીંયા એ જવાબ જે 15.70 આવી રહ્યો છે બરાબર ખ્યાલ આવી ગયો તો આ થશે ચલો નેક્સ્ટ ત્રીજો દાખલો જોઈએ આમાં જુઓ બાદબાકી આપી છે બે માં સરવાળા હતા હવે આમાં શું કરવાનું છે બાદબાકી છે 25.5 એમાંથી 10.2 બાદ કરવાના છે પછી એના 10 વડે ભાગાકાર કરવાના જુઓ તો પહેલા આપણે શું કરીએ છીએ 25.5 એમાંથી 10.2 એ બાદ કરવાના છે બરાબર તો પોઈન્ટ ની નીચે પોઈન્ટ મૂકી દો 5 માંથી 2 જાય એટલે કેટલા વધે 3 અને આનો શું થાય 5 માંથી 0 એટલે 5 અને અહીંયા 1 તો એ આવ્યા 15.3 અને એના છેદમાં 10 આપ્યા છે જુઓ અહીંયા ધ્યાન આપજો આપણે 10 વડે ભાગાકાર કરવાનો છે આપણને ખબર છે આવું આવ્યું તો આપણે જુઓ 15.3 ભાગ્યા 10 આવું આવે એટલે ભાગાકાર હોય એટલે કઈ બાજુ ખસવાનો એક પોઈન્ટ ડાબી બાજુ બરાબર અને ગુણાકાર હોય તો જમણી બાજુ તો અહીંયા આપણે આ પોઈન્ટ અહીંથી અહીંયા આવતો રહે બરાબર 1.53 જુઓ 1.53 થઈ જાય ભાગાકાર કરો એટલે તો 1.53 અહીંયા બી જવાબ આવી રહ્યો છે આ બધું આપણે આગળના સેશનની અંદર બધું જોઈ ગયા હતા ભાગાકાર કરવો હોય તો શું કરવું ગુણાકાર કરવાનો હોય તો શું કરવું આ બધી જ માહિતી આપણે મેળવી ગયા છીએ બરાબર ચલો આગળનો ચોથો દાખલો હવે જુઓ લાઈનમાં આપ્યું છે આપણે આવા દાખલા શીખી ગયા છીએ પૂર્ણાંક સંખ્યાની અંદર ભાગુશબા બરાબર આ દાખલો ખાસ જોઈ લ્યો આની અંદર કયો નિયમ લગાડવાનો છે ભાઈ આપણે તો કે ભાગુ સ અને બા બરાબર તો પેલા ભાગાકાર ક્યાંય આવતો હોય તો પેલા ભાગાકાર કરવાનો છે અહીંયા હું જુઓ 4.5 ભાગ્યા 0.9 ગુણ્યા 0.10 માઇનસ 0.4 તો અહીંયા તમે જુઓ ભા એટલે ભાગાકાર બરાબર તો ભાગાકાર પેલા આપણે લેવાનો થાય ભાગાકારમાં ક્યાંય આપ્યો છે તો કે હા અહીંયા આપ્યો છે જુઓ આની વચ્ચે ભાગાકાર આપ્યો છે બરાબર એ બંનેનો ભાગાકાર કરવો હોય તો કેવી રીતે કરાય તો અહીંયા તમે જુઓ 4.5 અને એના ભાગ્યા 0.9 0.9 હવે 4.5 જે રહ્યા એનો પોઈન્ટ દૂર કરી દો તો કેટલા આવે 45 અને 0.9 નો પોઈન્ટ દૂર કરી દો કેટલા આવે 9 તો 9 અને ભાગ્યા 45 તો 9 5 45 થાય 9 5 45 બરાબર 0 0 હવે અહીંયા તમે જુઓ 4.5 માં એક અંક પોઈન્ટ નો છે ને અહીંયા એક અંક છે ટોટલ કેટલા અંક છે પોઈન્ટ ના બે અંક છે તો આપણે આનો જવાબ લેવો હોય તો અહીંયા તમે 5 મૂકો દાખલા તરીકે તો આ 5 આ 1 અને આ 2 તો આમ થાય બરાબર આ જો પોઈન્ટ પછી બે અંક આવી ગયા જુઓ પોઈન્ટ પછી બે અંક આવી ગયા તો આનો સાદુરૂપ થયું 0.05 ખરેખર 5 આવતા હતા પણ ઉપર એક પોઈન્ટ હતો નીચે એક પોઈન્ટ હતો એટલે બે પોઈન્ટ કાપવા પડે તો અહીંયા આ મૂકી દીધું બાકીનું હતું ગુણ્યા 10 માઇનસ 0.4 હવે આપણે શું લઈશું ભાઈ ભાગાકાર પૂરો થઈ ગયો પછી હવે આપણે ગુણાકાર લઈએ જો ગુણાકાર તો ગુણાકાર કઈ જગ્યાએ છે તો આની વચ્ચે છે આની વચ્ચે ગુણાકાર છે જો છે ગુણાકાર તો હવે એનો ગુણાકાર કરવો કેવી રીતે કરાય તો અહીંયા કેટલા છે ભાઈ 0.05 એટલે ઈ કેટલા થાય ખાલી 5 થાય કેટલા થાય 5 અને આ 0.10 એટલે ખાલી 10 થયા તો આનો ગુણાકાર કરે એટલે ઈ તો 50 થાય કે નહીં ભાઈ ઈ 50 થાય કે નહીં હવે પોઈન્ટ કેટલા થાય તો અહીંયા જુઓ 1 2 2 પોઈન્ટ અહીંયા 0.05 માં 2 પોઈન્ટ અને 0.10 માં 2 પોઈન્ટ એટલે ટોટલ કેટલા પોઈન્ટ થયા 4 પોઈન્ટ કાપવાના થાય તો અહીંયા તમે જુઓ 4 પોઈન્ટ કાપવા હોય તો 50 તો અહીંયા લખી લેવાના છે આપણે આ 50 એટલે 1 2 3 અને 4 0.0050 આ એના 4 પોઈન્ટ થયા બરાબર ઓકે હવે અહીંયા જુઓ હવે આપણે કેવી રીતે કરીશું આગળ 0.4 ચલો આમાંથી એટલા આપણે બાદ કરવાના થશે બરાબર એટલે આપણે બાદ કરો તો કેટલા વધે 4.5 ભાગ્યા 0.9 બરાબર આલે ને ભૂલ નથી ને ક્યાંય ઓકે અહીંયા અહીંયા ભૂલ ભૂલ થઈ ગઈ છે અહીંયા એક મિનિટ ભૂલ થઈ ગઈ છે અહીંયા પૂછી નાખું છું એક જ મિનિટ અહીંયા ભૂલ થઈ ગઈ છે અહીંયા જુઓ 4.5 ભાગ્યા 0.9 ગુણ્યા 0.10 માઇનસ 0.4 ભાગુ સ અને બા પેલા આપણે ભાગાકાર કરીએ તો ભાગાકાર આની વચ્ચે છે અહીંયા ભૂલ થઈ ગઈ હતી 4.5 ભાગ્યા 0.9 કરીએ એટલે કેટલા થાય તો અહીંયા જુઓ 4.5 અને અહીંયા 9
તો આનો પોઈન્ટ દૂર કરવા માટે ઉપર આપણે 10 કરવા પડે આનો પોઈન્ટ દૂર કરવા પડે નીચે 10 એટલે 10 10 ઉડી ગયા 45 અને 9 નો સીધો ભાગાકાર થાય 9 5 45 એટલે આ ખાલી 5 આવી છે 9 5 45 એને ગુણ્યા 0.10 માઈનસ 0.4 હવે ગુણાકારની વાત આવે છે ગુણાકાર બરાબર તો ગુણાકાર કોની વચ્ચે છે આની વચ્ચે ગુણાકાર છે તો 10 5 50 અને 2 પોઈન્ટ કાપવાના તો 0.50 થઈ જાય માઈનસ 0.4 હવે બાદબાકી કરો તો 0.50 એમાંથી 0.4 એટલે 40 બાદ કરી દીયો તો 0.10 જવાબ જે એ આપણને મળશે બરાબર 0.10 નો મતલબ આ થાય જો આ જે રહ્યો એની પાછળ તમે ગમે એટલા શૂન્ય ચડાવી આપો 0.1 નો મતલબ 0.10 થાય છે બરાબર ઓકે ઓકે ચલો તો અહીંયા એક સામાન્ય ભૂલ થઈ ગઈ હતી પોઈન્ટ કાપવાની અંદર તો આવું ઘણી વખત થશે બરાબર એટલે વ્યવસ્થિત આપણે એક એક સ્ટેપ લખવાનું થાય ચલો ત્યાર પછી આગળ જોઈએ આગળનો દાખલો જુઓ હવે આમાં આપણે શું કરીશું અહીંયા પણ એ જ વસ્તુ છે અહીંયા જુઓ પોઈન્ટ 1.8 ભાગ્યા 0.9 એને ગુણ્યા 0.5 વત્તા 1 1.0 એટલે 1 તો અહીંયા પહેલા ભાગાકાર કરવાનો થાય ભાગાકાર અહીંયા આપ્યો છે તમને જુઓ તો અહીંયા 18 ભાગ્યા 9 કરો એટલે 2 થાય કે નહીં 18 ભાગ્યા 9 એટલે 2 થયા તો એ સીધા 2 જ મૂકે કારણ કે પોઈન્ટ પછી એક આંકડો અહીંયા છે અને એક આંકડો અહીંયા છે એટલે એ તો ઉડી ગયા એટલે અહીંયા 2 આવ્યા 2 ગુણ્યા 0.5 વત્તા 1 બરાબર હવે શું કરવાનો ગુણાકાર કરવાનો છે તો 2 5 10 અને 1 પોઈન્ટ કાપી લ્યો 2 5 10 થયા અને 1 પોઈન્ટ કાપી લ્યો એટલે 1.0 વત્તા 1.0 એટલે કેટલા થાય 2 કેટલા થાય 2 બરાબર 1.0 ને 1.0 1.0 એટલે 1 જ થયો 1 વત્તા 1 એટલે 2 તો 2 જવાબ આવે છે તો અહીંયા આ જે રહ્યા એની ઉપર આપણે ઘાટું રાઉન્ડ કરી દઈશું સમજાય છે કે નથી સમજાતું બરાબર 1.8 એના ભાગ્યા 0.9 એનો મતલબ એવો થાય કે 1 પોઈન્ટ ઉપર છે ને 1 પોઈન્ટ નીચે છે એટલે બેયમાં 10 વડે ગુણવાનું થાય 10 વડે ભાગવાનું થાય એટલે એ નીકળી જાય એટલે 18 અને 9 નો ભાગાકાર કરવાનો થાય 18 ભાગ્યા 9 કરો એટલે 2 આવે અને 2 નો 0.5 એટલે ગુણાકાર કરો તો 2 5 10 અને પછી 1 પોઈન્ટ કાપી લેવાનો તો 10 માં 1 પોઈન્ટ કાપી નાખો એટલે શું થઈ જાય 1.0 1.0 એટલે શું થયું 1 અને એમાં પાછું 1 ઉમેરવાનું છે ચલો આગળનો હવે જુઓ અહીંયા જરાક ધ્યાન આપજો આ દાખલો આવા આવા પ્રકારના દાખલા છે એ બહુ પૂછાય છે બરાબર આ પ્રકારના દાખલા છે એ બહુ પૂછાતા હોય છે હવે જોઈજો અહીંયા કેવી રીતે આપણે શું કરીએ છીએ તો અહીંયા આપણે પહેલા શું કરવાનું તો અહીંયા કૌંસ જે આપ્યો છે ને એનું સાદુરૂપ આપો તો કૌંસમાં શું આપ્યું છે ભાઈ જુઓ 0.7 અને બીજું આપ્યું છે 0.3 આ બંનેનો શું આપ્યું છે સરવાળો આપ્યો છે આ બંનેનો સરવાળો કરો એટલે કેટલા થાય 7 ને 3 10 ની 0 વધી 1 અને 1 1.0 થયો એટલે 1 થયો બરાબર આ આખા કૌંસનું શું થાય ભાઈ 1 બરાબર એને ભાગ્યા 0.10 અને નીચે આનો જો 8 ને 2 એટલે 10 એટલે એ 1 થયું તો આ 1 થાય એને ભાગ્યા 0.10 હવે તમે જુઓ ઉપર અને નીચે ઉપલું પદે હરખું છે નીચેનું પદે હરખું છે કે નહીં ઉપરનું પદ નીચેનું પદ બે હરખું હોય તો શું થઈ જાય અહીંયા દાખલા તરીકે ઉપર અંશમાંય સરખું હોય અને છેદમાંય સરખું હોય તો ભાગ ચાલી જાય 1 થી બરાબર ઉપર નીચે ઉડી જાય તો જવાબ શું આવી જાય એક આવી જાય બરાબર એટલે અહીંયા આ રીતનો સીધો જવાબ તમારો આવી જાય બરાબર તો આ રીતનું પણ આપણે યાદ રાખીશું અંશ અને છેદ સરખા હોય અહીંયા શું કરવાનું છે ભાઈ અહીંયા ધ્યાન આપો 0.7 વત્તા 0.3 એટલે એનો સરવાળો કરવાનો છે એટલે ઈ થાય 10 અને 1 પોઈન્ટ કાપી નાખવાનો તમારે તો અહીંયા કેટલા થયા 1 નીચે જો 8 ને 2 10 એટલે એ 1 થઈ ગયા બરાબર એટલે અંશમાં આવ્યું 1/0.10 ને છેદમાં આવ્યું 1/0.10 બેયમાં હરખું જ આવે છે એટલે આનું તમે 1/0.10 કરો જે જવાબ આવી છે એ છેદમાં આવી છે એટલે એવા કાંઈ કરવાની જરૂર નથી સીધો ઉડાડી દો છેદ છેદ અંશ અને છેદ ઉડાડી દો તો એક જવાબ તમારો આવી જાય કારણ કે અંશ અને છેદ સરખા હોય ત્યારે જવાબ 1 આવે ચલો સાતમો દાખલો આમાં પણ એવું જ કરવાનું છે અહીંયા જરાક ધ્યાન આપજો અહીંયા થોડીક વિધિ અલગ રીતે છે અહીંયા જરાક જોઈજો અહીંયા 4 અને આ 0.4 અને 0.2 એટલે એ કેટલા થાય ભાઈ 0.6 થાય કે નહીં 4 ને 2 6 બરાબર એને ભાગ્યા 0.2
રેડી હવે અહીંયા જુઓ 0.3 ને 0.1 એટલે 0.4 થયા એને ભાગા 0.2 આ બે અલગ વસ્તુ છે જો ઓલી વખત 1 1 આવ્યું તો અહીંયા હરખોર ગોદો અહીંયા 0.6 છે એને ભાગા 0.2 કરવાના છે એટલે આપણે 6 ભાગા 2 કરી દેવાના રિયા સીધા 6 ભાગા 2 કરો તો કેટલા થાય 3 થાય જો 6 ભાગા 2 કરો તો કેટલા થાય 3 અને 4 0.4 ભાગા 0.2 નો અર્થ એવો થાય 4 ભાગા 2 4 ભાગા 2 કરો તો કેટલા થાય 2 કેટલો આવે 2 તો 3 દૂતિયાંશ એટલે કેટલા થાય 1.5 થાય કે નહીં 3 ભાગા 2 કરો 3 ના 2 ભાગ કરો એટલે શું થાય 1.5 આવે 1.5 જવાબ આવે બરાબર અહીંયા જુઓ આ 1.5 અહીંયા આપવામાં આવેલા છે 3 દૂતિયાંશ એનો અર્થ એવો થાય 3 ના 2 સરખા ભાગ 3 ના 2 ભાગ કરો તમે તો શું થાય 1.5 હા બરાબર તો આ રીતે આપણે આ પ્રકારના દાખલા છે એ આગળ વધારવાના હોય છે ચલો આગળનો દાખલો જોઈએ 8મો દાખલો હવે જુઓ નીચેનામાંથી કોની કિંમત 1 છે હવે જો ચાર વિકલ્પ આપ્યા ચારે ચાર તમારે ગણવા પડશે બરાબર અહીંયા જુઓ અહીંયા આપણે ચાર જુદા જુદા વિકલ્પો આપ્યા છે અને એવું કીધું છે કે કોનો સાદરૂપ આપવાથી જવાબ 1 આવે તો પહેલાનો જવાબ 1 આવે બીનો જવાબ 1 આવે સીનો જવાબ 1 ડીનો આવે તો અહીંયા તમે વ્યવસ્થિત જુઓ તો અંશ બધેને હરખા છે જો અંશ જુઓ બધેને હરખા છે જો અંશમાં હું આપ્યું છે 0.202 બધેમાં અંશ ચારે ચારમાં હરખા છે એનો અર્થ એવો થાય કે છેદમાં બધું અલગ અલગ છે જો આમ હરખું દેખાય છે પણ પોઈન્ટ અલગ અલગ કાપેલા છે બરાબર તો આપણે આના ચાર ભાગ કરી દઈએ અને પછી આપણે ટ્રાય કરીએ કે શું થાય છે બરાબર તો અહીંયા તમે જુઓ 0.202 એ તો હરખું છે બધે 0.202 અહીંયા હરખું છે બરાબર 0.202 અહીંયા હરખું છે 0.202 અહીંયા સરખું છે બરાબર હવે આપણે અહીંયા તમે ધ્યાન રાખો તો આનો ગુણાકાર એક સાથે 202 નો ગુણાકાર એક સાથે કરો એટલે 202 જ આવે અને એક પોઈન્ટ અહીંયા કાપવાનો છે જો એક પોઈન્ટ અહીંયા તમે કાપી લ્યો તો અહીંયા પોઈન્ટ આવે તો આનો જવાબ 1 આવે નહીં 1 ક્યારે આવે નીચે 202 0.202 0.202 ઉપર નીચે હરખું થાય તો જવાબ 1 આવે આનો જવાબ 1 આવે નહીં કારણ કે ઉપર છે 0.202 નીચે છે 20.2 તો આ વિકલ્પ ખોટો છે બરાબર હવે અહીંયા જુઓ અહીંયા એનો જવાબ છે 202 થશે બરાબર પણ પોઈન્ટ કેટલા કપાશે તો 1 અહીંયા પોઈન્ટ 1 અહીંયા એટલે 2 પોઈન્ટ કપાયેલા અહીંયા આવે તો ઉપર નીચે હરખું થતું નથી જુઓ અહીંયા 0 પોઈન્ટ અહીંયા 2 પોઈન્ટ એટલે આ પણ જવાબ આવે નહીં ઉપર નીચે બે બધું હરખું થઈ જવું જોઈએ હવે આનો જવાબ તમે લઈ આવો તો એનો 202 જ થાય બરાબર પણ હવે પોઈન્ટ કેટલા કપાય તો કે 1 અહીંયા અને જોઈએ 0 2 બે અહીંયા એટલે ટોટલ કેટલા પોઈન્ટ કપાય 3 પોઈન્ટ કપાય 1 2 ને 3 તો અહીંયા મૂકવાનું થાય તો આગળ 0 મૂકવાનું થાય થઈ ગયું 0.2 202 0.202 તો આનો જવાબ 1 આવે આ ચેક કરો તો આમાંય તમે જુઓ 202 થઈ ગયા અહીંયા 2 ને 2 4 એટલે 1 2 3 અને 4 તો અહીંયા 0.0202 એટલે આનો પણ જવાબ આવતો નથી અંશ અને છેદ જ્યારે સરખો થાય બરાબર ત્યારે એ જવાબ છે તમારો આવી શકે રેડી તો અહીંયા આપણો જવાબ છે સી આવે છે તો સી જવાબ છે રેડી એ પસંદ કરીશું ચલો અહીંયા અમુક મિત્રો છે એવું કહે છે કે ઝાખું દેખાય છે પણ મિત્રો એ તમારે એને નેટવર્ક પ્રોબ્લેમ છે બાકી કાંઈ પ્રોબ્લેમ નથી અને ઝાખું દેખાતું હોય ચોંટતું હોય તો એ તમારે નેટવર્કના ઇસ્યુ હોય હાવ ઝાખું દેખાતું હોય તો તમે 144 ઉપર રાખ્યું હોય એનો રિઝોલ્યુશન એને કારણે એવા પ્રોબ્લેમ થતા હોય એ સુધારી નાખો જેના નેટવર્ક સારું છે 144 ને બદલે 240 480 કરી શકો તમે ચલો બીજા બિનજરૂરી ભાઈ દિવ્યશભાઈ ને ખોટા બિનજરૂરી કોમેન્ટ ના કરો બરાબર જે જવાબ આપવાના છે એ જવાબ આપો ચલો 9મો દાખલો ચલો આમાં એવું જ કરવાનું છે નીચેનામાંથી કોની કિંમત 1 છે બરાબર તો તમે જોઈ શકો છો કે આમાં પણ અંશ બધેના સરખા છે જુઓ 0.115 ગુણ્યા 20 પહેલામાં એવું છે બીજામાંય તમે જુઓ 0.115 ગુણ્યા 20 બરાબર ત્રીજામાંય તમે જુઓ 0.115 ગુણ્યા 20 અને ચોથામાંય 0.115 ગુણ્યા 20 તો આ બધેનો અંશ સરખો છે હવે આપણે છેદમાં કાંઈક એવું લઈ આવવાનું થાય હવે જો અહીંયા ધ્યાન રાખજો આપણે ચારે ચારના અલગ અલગ વિભાગ પાડી દઈએ
अंश ने छेद जेना सरखावी जाए एनो जवाब आवी जाए बराबर तो अहीं तमे जुओ 0.115 एने गुणा 20 बराबर अने छेद मां छे 115 एने गुणा 2 तो अहीं तमे जुओ पेलो पद जे आयो 0.115 गुणा 20 तो 115 गुणा 20 करो 115 गुणा 20 करो तो केटला थाय 115 गुणा 2 करी अने एक शून्य चढ़ाई दियो એટલે 230 થાય કેટલા થાય 230 ને 1 શૂન્ય ચડાઈ દીધો તો કે એટલે 2300 થાય કેટલા થાય 2300 થાય બરાબર તો આ જે થિયા આ 2300 થિયા અને હવે આમાં 3 પોઈન્ટ કાપવાના થાય 1 2 અને 3 પોઈન્ટ કાપવાના થાય એટલે એનો જવાબ છે 2.3 અથવા તો 2.300 જે કી હોય હવે આનું તમે કરો તો આનું તો 2300 થાય જો આમાં તો પોઈન્ટ કપાતા નથી 115 ગુણ્યા 2 એટલે 2300 તો ઉપર નીચે હરખું થાતું નથી 2 પોઈન્ટ આવે છે ને અહીંયા 2300 આવે ઉપર નીચે હરખું થઈ જાવું જોઈએ તો હવે અહીંયા જુઓ અહીંયા અંશમાં તો એ જાય છે 2.300 અને છેદમાં શું આવે તો આ જે રહ્યા ઈ 2300 થાય આનું પણ પોઈન્ટ કેટલા કપાવે 2 કપાય એટલે અહીંયા 230 થયા જો હવે ઉપર આવ્યા 2.300 નીચે આવ્યા 230 તો આ પણ હરખું આવતું નથી એટલે એક જવાબ આવી છે નહીં અહીંયા તમે જુઓ તો આ 2.300 થશે અને નીચે કેટલા થાય 2300 થશે અને 1 પોઈન્ટ કપાય બરાબર તો 1 પોઈન્ટ તમે કાપો અહીંયા 2 પોઈન્ટ કાપવાનો સોરી અહીંયા તો આ થાતું નથી બરાબર અહીંયા 1 પોઈન્ટ કાપવાનો તો આ 230 થાય તો આનો જવાબ પણ આ આવતો નથી હવે અહીંયા તમે જોયો તો અહીંયા આવે છે 2300 એટલે 2.3 અને છેદમાં છે 102 અને 2 કે ભૂલ થતી ને 3 2.3 2300 અહીંયા આનો જવાબ પણ 230 થાય છે 230 એટલે 2300 એક જ મિનિટ અહીંયા અહીંયા ભૂલ થઈ ગઈ છે આ આ પદમાં ભૂલ થઈ ગઈ છે અહીંયા બરાબર અહીંયા જરાક ભૂલ થઈ ગઈ છે આ છેદ છેદમાં બધે ભૂલ થઈ ગઈ છે આપણે 115 2 એટલે 230 થશે 230 થશે બરાબર એટલે ઉપર જે છે એ 2.2300 આવતા હતા અને નીચે 230 આવે છે એટલે એ જવાબ આવતો નથી બરાબર ઉપર 2.300 આવે છે અને 230 આવે એટલે એ જવાબ નહીં આવે અહીંયા 230 થાય છે અને 2 પોઈન્ટ કપાય એટલે અહીંયા આવી જાય જો આ જવાબ આવી જાય છે 2.300 કે 2.30 તો આ ઉપર નીચે હરખો આવે જો 2.2.33 પછી શૂન્ય ચડાવી આપો બરાબર બાકી બીજે કે આવતું અહીંયા 230 થશે ને અહીંયા 230 થશે જુઓ અને અહીંયા કેટલા પોઈન્ટ કપાય 1 પોઈન્ટ કપાય એટલે 23 થશે એટલે આ આવે નહીં બરાબર અહીંયા જુઓ તો અહીંયા 1 પોઈન્ટ કપાય એટલે અહીંયા 23 થશે તો આ પણ જવાબ આવતો નથી તો ઉપર નીચે હરખું થાતું હોય એવું એક જ આપણને જવાબ મળી રહ્યો છે બી બરાબર 2300 થઈ ગયા તો 1 શૂન્ય વધારે આવી ગયું તો આ રીતે ચારે ચારના દાખલા છે એનું સાદુરૂપ તમારે આપવાનું થાય ઓકે ચલો 10મો દાખલો છે બે સંખ્યાઓનો ગુણાકાર 3.125 છે બરાબર જો એક સંખ્યા 2.5 હોય તો બીજી સંખ્યા શોધો અહીંયા જોજો આપણે આવું કરતા હતા આગળના દાખલાઓની અંદર બે સંખ્યા છે બરાબર એટલે કે એક સંખ્યા આ અને એને ગુણ્યા બીજી સંખ્યા આ એનો ગુણાકાર આપ્યો જો એનો ગુણાકાર કેટલો આપ્યો છે 3.125 એમાંથી એક સંખ્યા છે 2.5 હોય તો આ બીજી સંખ્યા આપણે શોધવાની છે તો હવે કેવી રીતે શોધાય તો આ જે રહ્યું એને તમે કરતા કરો આ પ્રશ્નાર્થને તો 3.125 એના છેદમાં 2.5 વહી જાય હું વહી જાય 2.5 એના છેદમાં વહી જાય હવે આપણે અહીંયા ધ્યાન રાખજો આ પોઈન્ટ પછી ત્રણ આંકડા છે જુઓ એટલે એના પોઈન્ટ દૂર કરવા હોય તો એના છેદમાં 1, 2 અને 3 મીંડા મૂકવાના થાય આ 3 મીંડા બરાબર અને અહીંયા નીચે છે 2.5 તો એના 1 પોઈન્ટ દૂર કરવો હોય તો એ છેદમાં છે એટલે અંશમાં પોઈન્ટ પછી કેટલા અંક છે 1 અંક છે તો 1 શૂન્ય વાળું મૂકવાનું થાય બરાબર હવે તમે જુઓ આ 1 અને 1 એ ઉડી ગયા હવે અહીંયા છેદમાં 100 વહીતા છે અને આનો 25 વડે ભાગ ચલાવો 25 સાથે આનો ભાગ ચાલી જાય બરાબર તો 31 25 એના ભાગ્યા 25 કરો તો 25 ને 25 દુ 50 એટલે એ 25 એક એ ભાગ ચાલે બરાબર 25 એકુ 25 અને 31 માંથી 25 બાદ કરો એટલે એ વધ્યા 6 ઉપર થયા 2 એટલે 62 થયા 25 તેરી 75 એટલે 25 દુ 50
એટલે આ બે આ એક અને ઉપરથી ઉતરા પાંચ 25 50 25 50 125 બરાબર તો આનો જવાબ તમારો આવે છે કેટલો જવાબ આવે છે 125 અને આ 100 હતા જો આ 100 હતા એટલે 25 વડે આનો ભાગ ચલાવો એટલે અહીંયા 125 આવી છે બરાબર હવે આના છેદમાં 100 હતા તો હવે કેટલા પોઈન્ટ કપાય ભાઈ છેદમાં 2 મીંડા છે તો 2 પોઈન્ટ કપાય એટલે 1.25 જવાબ આવે તો અહીંયા આ સંખ્યા છે બીજી સંખ્યા કઈ હોય એક સંખ્યા 2.5 હોય તો બીજી સંખ્યા 1.25 હોય ઈ બેનો ગુણાકાર કરો તો 3.125 જવાબ આવી જાય બરાબર હવે બીજું આને આપણે ટૂંકમાં કરવું હોય બરાબર આ જવાબ તો આવી ગયો પણ ટૂંકમાં જી થોડોક ચેક કરવું હોય તો અહીંયા જરા ધ્યાન આપજો અહીંયા તમે જુઓ જવાબમાં હું આપું છે ભાઈ 3.125 પોઈન્ટ પછી કેટલા અંક છે 3 અંક છે તો અહીંયા તમે જુઓ કોણ અહીંયા તો એક આપ્યો છે 2.5 2.5 એટલે પોઈન્ટ પછી એક અંક આપ્યો છે અહીંયા 3 અંક લઈ આવવાના કેટલા અંક ઘટે 2 અંક ઘટે તો 2 અંક વાળું ક્યાં છે પોઈન્ટ પછી 2 આવતા હોય એવા ક્યાં છે અહીંયા જોજો પોઈન્ટ પછી 2 આવતા હોય આ 1 આ આવે ને અહીંયા 3 છે એટલે આ આવે ને અહીંયા 3 છે એટલે આ ન આવે તો પોઈન્ટ પછી 2 વાળું એક જ વધે જોવા બરાબર તો આ અને આનો ગુણાકાર કરી લ્યો એટલે ખબર પડી જાય તમને કે 3.125 આવે છે કે નહીં બરાબર આ ટૂંકમાં કરવું હોય તો આપણે કરી શકીએ ઓકે ચલો આગળ 11મો દાખલો હવે જો આમાં અહીંયા જરાક ધ્યાન આપજો બે સંખ્યાનો ગુણાકાર 6.375 આપ્યો છે જો એક સંખ્યા 1.5 હોય તો બીજી સંખ્યા શોધો અહીંયા આપણે ટૂંકમાં કરીએ શોર્ટકટથી જુઓ હવે બે સંખ્યા છે એમાં એક સંખ્યા તો તમને 1.5 આપી દીધી છે 1.5 એને ગુણ્યા બીજી સંખ્યા આપણને ખબર નથી અને બેનો ગુણાકાર આપ્યો છે તમને 6.375 હવે અહીંયા જો પોઈન્ટ પછી કેટલા અંક છે ભાઈ 3 તો આ બાજુ 3 અંક થઈ જવા જોઈએ એમાં એક અંક કયા છે તો અહીંયા પોઈન્ટ પછી આપણા 2 અંક હોવા જોઈએ તો પોઈન્ટ પછી અહીંયા એક જ અંક છે જો એટલે આ નીકળી ગયું અહીંયા 3 અંક છે એટલે આ નીકળી ગયું આ 3 અંક છે એટલે આ નીકળી ગયું તો વધ્યું એક જ એટલે 4 પોઈન્ટ તો 1.5 એને ગુણ્યા 4.25 કરીએ તો જવાબ 6.375 આવે બરાબર એટલે સીધો જ તમારો જવાબ છે એ પસંદ થઈ જાય કેવી રીતે આપણે 4.25 પસંદ કર્યું કારણ કે પોઈન્ટ પછી 2 અંક છે અને અહીંયા 1 અંક છે એટલે ટોટલ 3 અંક થઈ જાય અહીંયા 3 અંક આવે જવાબમાં એટલા માટે બરાબર જો બે જગ્યાએ એવા વિકલ્પ હોય તો પછી ગુણાકાર કરી લેવાનો તમારે અહીંયા 4.25 અને 1.5 નો ગુણાકાર કરી લેવાનો પોઈન્ટ દૂર કરીને 425 અને 15 નો ગુણાકાર કરી અને 3 પોઈન્ટ કાપી લેવાના તો 6.375 આવવો જોઈએ નો આવે તો પછી બીજું જોઈ લેવાનું સરસ ચલો આગળનો 12મો દાખલો હવે જો આ બહુ સરસ પ્રકારના આ મસ્ત દાખલા છે આવા દાખલા આવી ગયેલા છે ભાઈ પરીક્ષામાં આ 12મો દાખલો રહ્યો એ પ્રકારનો દાખલો આપણે પરીક્ષામાં પૂછાઈ ગયો છે આપણે 20 દાખલા કરવાના છે આજે હવે જોઈજો અહીંયા તમને આવું કીધું છે જો 125 × 25 125 એને ગુણ્યા 25 બરાબર 31.25 આવું હોય તો શું કરવાનું છે 31.25 એના ભાગા ભાગા એટલે છેદમાં 12.5 આનો જવાબ શું આવે એનું પરિણામ શું આવે એનો જવાબ શું આવે આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે 125 × 25 બરાબર 31.25 થાય છે એ આપણે ધ્યાન રાખવાનું હવે અહીંયા જરા ધ્યાન આપજો 31.25 અહીંયા જરા ધ્યાન આપજો 31.25 આપ્યા છે એનો પોઈન્ટ હું દૂર કરું છું જો તો મારે અહીંયા છેદમાં કેટલા મૂકવાના થાય પોઈન્ટ પછી 2 આંકડા છે તો 2 શૂન્ય વાળા મૂકવાના થાય એટલે 100 અને નીચે જો અહીંયા નીચે હું આપ્યું છે 12.5 તો એને બદલે હું 125 લખું તો ઉપર મારે કેટલા પોઈન્ટ મૂકવાના થાય પોઈન્ટ પછી એક અંક છે તો ઉપર 10 મૂકવાના થાય કે 100 મૂકવાના થાય 10 મૂકવાના થાય બરાબર વેરી ગુડ ચલો હવે અહીંયા ધ્યાન આપજો આ 10 અને આ 10 ઉડાડી દીધું હવે વધ્યું શું તમારી પાસે અહીંયા જોજો 31.25 વધ્યા છે અને નીચે શું વધ્યું 10 × 125 10 × 125 હવે જરાક અહીંયા ધ્યાન આપજો હવે આ પદ મહત્વનું આવે છે જો આ પદ શું કહેવા માંગે છે જો કે 31.25 આપ્યા હોય તો એની જગ્યાએ તમે 125 × 25 લખી શકો કે નહીં તો અહીંયા 31.25 જે મને દેખાય છે એને બદલે હું અહીંયા સુધીનું લખી શકું
કારણ કે ઈ તો મને રકમ માંગ્યું છે તો અહીંયા હું મારે લખવું હોય તો કેવી રીતે લખાય તો કે અહીંયા જુઓ આ 3125 આપ્યા છે એને બદલે હું શું લખું છું તો કે 125 એને ગુણ્યા 25 કારણ કે બેનો ગુણાકાર મને 3125 તો આપ્યો છે અહીંયા તો 3125 ને બદલે હું આ લખી શકું અને એના છેદમાં આ હતું જો 10 એને ગુણ્યા 125 રેડી હવે અહીંયા ધ્યાન રાખજો 125 અને 125 અહીંયા જો ઉડી ગયા 125 અને 125 ઉડી ગયા ઉપર વેધા 25 ને નીચે વેધા 10 આ 25 નો અર્થ શું થાય 5 ગુણ્યા 5 અને આનો અર્થ શું થાય 5 ગુણ્યા 2 5 ગુણ્યા 2 5 5 ફરી ઉડી ગયા એટલે 5 દૂતિયાંશ આવ્યા 5 દૂતિયાંશ એટલે 5 ના અડધા 5 ના અડધા એટલે અઢી અઢી એટલે 2.5 એટલે કે 5 દૂતિયાંશ જે રહ્યા એનો અર્થ થાય 2.5 2.5 તો જવાબ આવશે 2.5 બરાબર એટલે કે ડી જવાબ જે એ પસંદ કરવાનો થશે રેડી 2.5 હવે અહીંયા જરા ધ્યાન આપજો આ રીતે તો આપણે કરીએ બરાબર હવે આપણે જરા ચેક કરવું હોય કે ભાઈ આને ટૂંકી રીતે કરવું હોય તો કરી શકાય કે નહીં તો અહીંયા જરા ધ્યાન આપજો ટૂંકી રીતે કેવી રીતે કરું છું અહીંયા જરા ધ્યાન આપજો આ જ દાખલો છે અહીંયા જરા ધ્યાન આપજો આ દાખલો છે એની અંદર 125 ગુણ્યા 25 બરાબર 3125 આપ્યું છે બરાબર હવે જો અહીંયા 3125 આપ્યું છે અને અહીંયા શું આપ્યું છે ભાઈ તો કે 31.25 આપ્યું છે અને અહીંયા 12.5 આપ્યું અહીંયા જરા ધ્યાન આપજો અહીંયા 31.25 છે તો અહીંયા 3125 છે અહીંયા 12.5 છે તો અહીંયા 125 છે તો વૈધું હું ભાઈ વૈધું હું 25 વૈધા તો આ 25 મેં અહીંયા લખી લીધા હવે પોઈન્ટ કેટલા કાપવાના થાય તમે જોઈ શકો છો જુઓ અહીંયા ઉપર એવો જવાબ અહીંયા તમે જુઓ એક જ પોઈન્ટ કાપવાનો થાય એક જ પોઈન્ટ કાપવાનો થાય આ 12.5 છે તો અહીંયા 2.5 કરી દેવાના એટલે સીધો જવાબ તમારો અહીંયા આવી જાય આ વચ્ચે વાળી સંખ્યા હોય એનો પોઈન્ટ એક કપાય બીજું કાંઈ કરવાનું થતું નથી પણ ગણતરી વ્યવસ્થિત કરવાની ઘણી વખત ભૂલ પણ થઈ જાય તો આ બધી જગ્યાએ શોર્ટકટ પછી યોગ્ય આવતી હોય કે ના પણ આવતી હોય પણ સિસ્ટેમેટિક રીત પ્રમાણે હાલવાનું છે ચલો 13મો દાખલો પણ એવો છે જુઓ 185 ગુણ્યા 15 બરાબર 27.75 હોય તો 27.75 ભાગ્યા 18.5નું પરિણામ શું આવે હવે અહીંયા જુઓ અહીંયા આપણને આપ્યું છે 185 એને ગુણ્યા 15 બરાબર 27.75 હવે જો 27.75 ને બદલે હું આપી દીધું છે ભાઈ 27.75 આપ્યા છે અહીંયા અને એને ભાગ્યા અહીંયા 185 હતા એને બદલે હું આપી દીધું છે 18.5 તો ઘટ્યું હું ભાઈ 15 ઘટ્યા એમાં 1 પોઈન્ટ મૂકી દો તો 1.5 ક્યાં છે 1.5 આની આ જો ખ્યાલ આવ્યો બાકી સિસ્ટેમેટિક તમારે કરવું હોય તો પણ તમે કરી શકો છો બરાબર ઓકે 14મો દાખલો જોઈએ ચલો અહીંયા ધ્યાન આપજો 2.5 વત્તા કાઉસની અંદર 1.8 વત્તા 2.2 માઇનસ 1.5 સાદુરૂપ આપો તો અહીંયા કાઉસનું પહેલાં કરવાનું થાય શું કરવાનું થાય કાઉસનું સાદુરૂપ પહેલાં આપણે આપવું પડે તો અહીંયા તમે જો કાઉસની અંદર શું આપ્યું છે તો અહીંયા 2.5 વત્તા કાઉસની અંદર 1.8 વત્તા 2.2 માઇનસ 1.5 તો પેલા કૌંસ નું સાદુરૂપ આપો તો કૌંસમાં હું આપ્યું ભાઈ 1.8 અને 2.2 તો આનો શું કરવાનું છે કૌંસમાં સરવાળો કરો જો એ સરવાળો કેટલો થાય 8 ને 2 10 ની 0 વધી 1 આ 4 4.0 નો અર્થ શું થાય 4 એ આવ્યું 4 બરાબર તો આપણે અહીંયા લખી 2.5 વત્તા આનું શું થયું 4.0 માઇનસ 1.5 હવે સરવાળો કરી દો ચલો આનો અને આનો સરવાળો કરો તો 4 આપ્યા હતા એમાં તમારે 2.5 ઉમેરી દીધો એટલે 2.5 ઉમેરી દીધો કેટલા થાય 6.5 થાય કે નહીં તો આ બે નું થયું 6.5 એમાંથી 1.5 બાદ કરી દીધો તો આપણે 6.5 એમાંથી 1.5 બાદ કરવાના થાય તો આ 0.5 5.0 નો અર્થ શું થાય ભાઈ 5 જ થાય કે નહીં તો આ લ્યો 5 0.5 ના થાય બરાબર 5.0 એટલે 5 થાય સમજાણો 0.5 અલગ વસ્તુ છે 0.5 એટલે અડધો થાય એક દૂતિયાંશ એટલે આ પણ યાદ રાખીશું ચલો ત્યાર પછી આગળ ઓકે હવે જુઓ
આપણે જ્યારે સાદુ રૂપના દાખલા હતા બરાબર ત્યારે રેખા કૌંસની વાત આવી હતી અહીંયા તો રેખા કૌંસ છે કૌંસ હોય અમારી પાસે રેખા કૌંસ હોય તો પહેલા એનું કામ કરવાનું થાય બરાબર તો અહીંયા આપણે પહેલા રેખા કૌંસનું કામ પહેલા કરીશું રેખા કૌંસ ક્યાં આપ્યો છે તો 18.5 - 15.5 એ બધાય ઉપર રેખા કૌંસ આપ્યો છે જો એટલે પહેલા એનું સાદુ રૂપ આપવાનું થાય બરાબર તો એનું સાદુ રૂપ આપવા માટે પહેલા શું કરીએ છીએ તો કે 18.5 અને એમાંથી 15.5 એને શું કરવાનું છે બાદ કરવાના છે તો 0 3 તો 3.0 થી 15 માંથી 18 માંથી 15 ગયા 3 તો એનો આવ્યો 3 જવાબ બરાબર હવે અહીંયા ધ્યાન આપજો આ જે રહ્યો એને આપણે આ મિશ્ર અપૂર્ણાંક છે એને અશુદ્ધમાં ફેરવી દો તો 3 5 15 ને 4 17 17 પંચમાંશ બરાબર આ 3 5 15 ને 4 19 થાય 19 થાય 19 19 આવી છે બરાબર 19 પંચમાંશ પછી વત્તા 5 1 5 ને 6 6 પંચમાંશ જુઓ બરાબર પછી વત્તા 9.5 -0.2 અને આ કૌંસમાં શું આવ્યું 3 આવ્યા શું આવ્યું 3.0 એટલે 3 એનું તો આપણે અહીંયા કરી લીધું છે જો આ રહ્યો અહીંયા બરાબર એનું તો આપણે અહીંયા સાદરૂપ આપી દીધું હવે શું થશે જુઓ અહીંયા ધ્યાન રાખજો આ બે તો સમછેદી થઈ ગયા 2 ના છેદમાં 5 એટલે આપણે અહીંયા 5 મૂકી દઈએ ઉપર શું થાય 19 વત્તા 6 એટલે કેટલા થયા 25 વત્તા 9.5 માઇનસ અહીંયા ધ્યાન રાખજો 0.2 અને અહીંયા કૌંસમાં 3 એટલે એનો ગુણાકાર થાય ગુણાકાર કરવાનો થાય શું કરવા થાય ગુણાકાર 0.2 ગુણ્યા 3 એટલે 3 2 ને 6 થાય ને 1 પોઈન્ટ કાપવાના થાય એટલે 0.6 બરાબર એનો થયો 0.6 હવે અહીંયા જો છેદ ઉડી જાય 25 એટલે આવ્યા 5 વત્તા 9.5 માઇનસ 0.6 તો આનું શું સાદરૂપ થાય આ 5 અને 9.5 9 ને 5 14 બે નો સરવાળો 14.5 14.5 એમાંથી 0.6 બાદ કરવાના થાય બરાબર તો એની બાદબાકી કરીએ આપણે 14.5 અને એમાંથી 0.6 બાદ કરો તો 5 માંથી 6 ન જાય એટલે અહીંયા આવ્યા 3 અને અહીંયા આવ્યા 10 15 માંથી 6 જાય એટલે 9 અને 13.9 આનો જવાબ થશે 13.9 રકમમાં બાદબાકી કર નાખો એટલે ખ્યાલ આવી જાય 13.9 એટલે બી જવાબ જે અહીંયા આવી ગયો છે બરાબર ઓકે તો અહીંયા ખાસ ધ્યાન આપજો કે આવા પ્રકારના દાખલા આવે ત્યારે રેખા કૌંસ જે હોય એ પહેલા કરવાનો થાય એનું સાદુરૂપ પહેલા થાય આપણે જે રીતે આગળના પ્રકરણમાં કરતા હતા સાદુરૂપના દાખલાની અંદર ચલો 16મો દાખલો જુઓ 16મો દાખલો સિમ્પલ છે કૌંસની અંદર હોય એનું કામ પહેલા કરવાનું થાય તો અહીંયા 5 પછી ગુણ્યા 20 - 10 વત્તા 3.5 - 4 કૌંસમાં 12 - 10 તો પહેલા આપણે અહીંયા શું કરીશું અહીંયા જરાક ધ્યાન આપજો પહેલા આ કૌંસની વિધિ થાય બરાબર પછી આ કૌંસની વિધિ થાય તો આપણે શું કરીએ છીએ આ 5 આ કૌંસ વત્તા 3.5 - 4 ને આ કૌંસ ચલો આમાં શું થાય 20 માંથી 10 જાય અહીંયા શું આવે 10 અને 12 માંથી 10 જાય તો શું આવે 2 થઈ ગયું એનું સાદુરૂપ હવે આનો ગુણાકાર થાય જો 5 અને 10 કૌંસ છે એટલે 5 દાણ 50 વત્તા 3.5 - 4 2 ને 8 હવે જો 50 વત્તા 3.5 તો 50 ને 3 53 અને 0.5 હતા એ ને - 8 તો 53.5 છે એમાંથી આપણે 8 બાદ કરવાના છે 8 એટલે 8.0 બાદ કરવાના થાય તો આ 5 અને અહીંયા આવ્યા 10 અહીંયા આવ્યા 4 13 માંથી 8 જાય તો 8 ને 5 13 45.5 45.5 એટલે બી જવાબ છે અહીંયા આપણે પસંદ કરીએ છીએ બરાબર તો બી જવાબ 16માં બી જવાબ આવી છે 45.5 કારણ કે 50 વત્તા 3.5 એટલે 53.5 થાય 53.5 માંથી આપણે 8 બાદ કરવાના છે 0.8 નથી 8 બાદ કરવાના 20 દાખલા આજે પૂરા કરવાના છે બરાબર ચલો આ એકદમ સિમ્પલ દાખલો છે 17મો દાખલો જુઓ 0.5 ગુણ્યા 20 / 5 વત્તા
10.5 - 5.5 ભાગુ સભા તો પેલા ભાગાકાર કરવાનો થાય બરાબર તો પેલા ભાગાકાર કરીએ તો ભાગાકાર ક્યાં છે ભાઈ તો ભાગાકાર અહીંયા છે જો અહીંયા ભાગાકાર છે બરાબર એનો ભાગાકાર કરીએ તો જવાબ શું આવે જોજો અહીંયા 0.5 એને ગુણ્યા 20 ભાગા 5 એટલે કેટલા થાય 4 5 20 20 ભાગા 5 એટલે કેટલા થાય 4 4 25 વત્તા 10.5 માઈનસ 5.5 ચલો ભાગાકારનો કામ પૂરું થઈ ગયું હવે શું આવે ભા પછી ગુ એટલે ગુણાકાર તો ગુણાકાર કઈ જગ્યાએ છે ભાઈ અહીંયા તો આર્યો આની વચ્ચે ગુણાકાર છે જુઓ તો એનો ગુણાકાર કરો તો 4 5 20 અને 1 પોઈન્ટ કપાઈ જાય જો 4 5 20 અને 1 પોઈન્ટ કપાઈ જાય કેટલા વધે કેટલા વધે 2.0 એટલે 2 થયા તો આનો ગુણાકાર 2 2 - 10.5 માઈનસ 5.5 હવે સરવાળો કરી નાખો સરવાળો અહીંયા છે જો આની વચ્ચે 2 અને 10.5 એટલે 10 ને 2 12 તો 12.5 એમાંથી 5.5 બાદ કરી દો તો કેટલો જવાબ આવી છે તો જો 12.5 છે એમાંથી 5.5 બાદ કરી દો તો આ 0 અને 12 માંથી 5 જાય એટલે 7 7.0 એનો મતલબ શું થાય 7 બરાબર તો આ રહ્યો આપણો જવાબ રેડી તો આ મુજબ 17માં દાખલામાં બી જવાબ આવશે વેરી ગુડ 17માં દાખલામાં બી જવાબ આવશે રેડી ચલો 18મો દાખલો આ પણ સિમ્પલ છે હાવ હાવ સિમ્પલ છે જો 1.5 ભાગા 0.25 એટલે પહેલા આપણે શું કરવાનું થાય ભાગાકાર કરવાનો થાય એટલે કે 1.5 એના છેદમાં 0.25 અને એને ગુણ્યા 6 બરાબર હવે શું કરીએ છીએ આનો પોઈન્ટ દૂર કરી દીધો તો આ 1.5 છે એને બદલે હું 15 લખું તો છેદમાં કેટલા મૂકવાનું થાય 10 મૂકવા પડે 1. છે એટલે અને નીચે 0.25 છે એને બદલે હું 25 લખું તો મારે ઉપર કેટલા મૂકવાનું થાય 2. છે એટલે 100 મૂકવાના થાય 100 અને એને ગુણ્યા 6 તો હતા જ બરાબર હવે 1 શૂન્ય અહીંયા ઉડી દીધો પછી અહીંયા તમે જુઓ 15 અને 25 તો 5 13 15 અને 5 5 25 બરાબર તો જવાબ આવ્યો ઉપર 3 નીચે આવ્યા 5 અને એને ગુણ્યા 6 અને હજી એક અહીંયા 10 હતા એટલે આ 30 થઈ ગયા બરાબર અહીંયા 10 હતા એટલે 30 હવે જો 5 6 30 એટલે 6 ગુણ્યા 6 એટલે 6 6 36 તો 36 જવાબ આવવો જોઈએ અહીંયા ડી 36 જવાબ જે આવી રહ્યો છે બરાબર અહીંયા જુઓ 3 અને 10 બે બાકી હતા 3 અને 10 એનો સીધો 30 થઈ જાય અને નીચે આ 5 હતા તો 5 6 30 અને એને ગુણ્યા પાછા 6 હતા એટલે 6 ગુણ્યા 6 એટલે 6 6 36 ઓકે ચલો લાસ્ટ બે દાખલા બાકી છે હવે જુઓ આમાં ના ના વાળું આવ્યું છે આપણને ખબર છે ના ના શબ્દ આવે તેનું શું કરવાનું હોય ગુણાકાર કરવાનો હોય બરાબર વેરી ગુડ 20 ના 2.5 ભાગ્યા 10 ના 0.5 પછી કૌંસની અંદર છે રેખા કૌંસ અને -1 તો પેલા આપણે કૌંસ ના ભાગુ સભા જો કૌંસ ના ભાગુ સભા એટલે પેલા કૌંસ નું કરવાનું થાય પછી ના નું કરવાનું થાય પછી ભાગુ સભા કરવાનું થાય બરાબર કૌંસ ના ભાગુ સભા આ શબ્દ યાદ રાખજો તમે કૌંસ ના કૌંસ પછી ના પછી ભાગુ સ અને બા તો પહેલી વસ્તુ કોની કરવાની થાય કૌંસ ની કરવાની થાય અને કૌંસ માં પાછું પેલો કૌંસ કોનો કરવાનો થાય રેખા કૌંસ તો અહીંયા રેખા કૌંસ આપ્યો તમને જો અહીંયા 10.8 એમાંથી 8.8 બાદ કરી દો તો 10.8 એમાંથી 8.8 બાદ કરો તો કેટલા વધે 2 વધે કેટલા વધે 2 તો અહીંયા જો 20 ના 2.5 એને ભાગ્યા 10 ના 0.5 અને અહીંયા આનો આખે આખું શું આવ્યું ભાઈ તો કે એનું 2 આવ્યું આનો 2 -1 રેડી તો આ કૌંસ નું કામ આપણે પૂરું કર્યું બરાબર કારણ કે 10.8 એમાંથી 8.8 બાદ કરો એટલે 2 વધે બરાબર ઓકે હવે જુઓ હવે આપણે શું કરીએ છીએ અહીંયા 20 ના એટલે 2.5 ભાગ્યા 10 ગુણ્યા 0.5 અને અહીંયા 1 આવી છે 1 નો તો એની અરે ગુણાકાર થઈ જાય એટલે એનો કોઈ મતલબ નથી હવે ના શબ્દ વાળું હતું એનું પેલા થાય જો એટલે આનું પેલા થાય પછી આનું થાય અને પછી ભાગાકાર થાય તો આનો ગુણાકાર કરો 25 દુ 50 અને 1 પોઈન્ટ કાપી નાખો એટલે અહીંયા 5 થઈ ગયા જો
અહીંયા દીધો 25 દુ 50 અને 1 શૂન્ય એટલે 50 થયા સોરી આ જે આવ્યું અહીંયા જો 25 અને 20 એનો ગુણાકાર કરો એટલે કેટલા થાય 25 ને 20 નો ગુણાકાર 500 થાય અને 1 પોઈન્ટ કપાઈ ગયો એટલે ઈ 50 થયા પછી ભાગા 10 5 50 અને 1 પોઈન્ટ કાપી નાખો એટલે આ 5 થયો તો બરાબર શું આવ્યું આ 50 આવ્યા એને ભાગા અહીંયા 5 આવ્યા તો 50 ભાગા 5 કરો એટલે જવાબ શું આવે 10 આવે શું આવે 10 આવે તો આ 10 જવાબ જે અહીંયા આપણે મૂકીએ છીએ બરાબર તો અહીંયા રેખા કૌંસ નું કરવાનું થાય બરાબર એ પતી જાય પછી ના શબ્દ નું કરવાનું થાય જો કૌંસ કૌંસ નું પૂરું થઈ જાય પછી ના ના શબ્દ છે એનો ગુણાકાર થાય અને એ પૂરું થાય પછી ભાગાકાર કરવાનો પછી સરવાળો બાદબાકી જે કાંઈ થાતો હોય પછી કરવાનો ચલો લાસ્ટ દાખલો આજનો આ પણ એકદમ સિમ્પલ છે અહીંયા તમે જોઈ શકો છો કૌંસની અંદર આપ્યું છે 0.7 વત્તા 0.15 ભાગ્યા 0.5 ગુણ્યા 1/2 બરાબર તો અહીંયા આપણે શું કરવાનું થાય પહેલાં ભાગું સભા પ્રમાણે 0.15 અને 0.5 નો ભાગાકાર કરવાનો થાય પહેલાં તો અહીંયા આનો ભાગાકાર કરવો પડશે આ જે વસ્તુ છે આપણને અહીં એનો ભાગાકાર કરવાનો થાય ભાગાકાર કેવી રીતે કરીશું તો કે 0.15 એના ભાગ્યા 0.5 બરાબર અહીંયા ધ્યાન આપજો આ 15 એમના મૂકી દેવા છે મારે અને અહીંયા 5 એમના બરાબર હવે 15 મૂક્યા એટલે છેદમાં મારે 100 મૂકવા પડે કારણ કે 2 હતા અને નીચે 1 હતો એટલે ઉપર મારે કેટલા મૂકવા પડે 10 મૂકવા પડે આ આ ઉડાડી દો 5 3 15 અને 3 એના છેદમાં 10 તો 0.3 તો આનો જવાબ આવ્યો 0.3 બરાબર તો હું શું કરીશ 0.7 વત્તા આનું હું આવ્યું 0.3 અને એને ગુણ્યા 1/2 હવે આ જો 0.7 અને 0.3 એટલે કેટલા થાય 1 થાય કેટલો થાય 1/1 એટલે 1/2 અને 1/2 નો અર્થ શું થાય અડધો અડધો એટલે શું થાય 0.5 0.5 એટલે ડી જવાબ છે અહીંયા આવશે 0.5 બરાબર તો આ રીતે આપણે ખાસ અહીંયા પોઈન્ટમાં બહુ ધ્યાન રાખવું પડે એક 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 વસ્તુ છે એટલે પોઈન્ટ કાપવાની અંદર બહુ ઉતાવળ નહીં કરવી કારણ કે મારે એકાદ બે વાર ભૂલ થઈ ગઈ હતી એટલે ખાસ ધ્યાન રાખવું શાંતિથી પોઈન્ટની ગણતરી કરવી કે ક્યાં અંક પછી કેટલા પોઈન્ટ આવે છે શું આવે છે એ બધી ગણતરી કરી અને પછી તમારે આ બધી વસ્તુ છે એનો જવાબ ચેક કરવાનો છે એટલે આજે 20 દાખલા લીધા છે બહુ બધા બહુ મહત્ત્વના દાખલા હતા એમાંથી ઘણા બધા પ્રકારના દાખલા છે પરીક્ષાની અંદર આવી ગયેલા છે એ રીતના બરાબર તો ખાસ એ એકવાર બધાએ પ્રેક્ટિસ કરી લીજો બધાય દાખલા લાસ્ટ આપણું આ પ્રકરણ પૂરું થાય એટલે બધાય દાખલાની પીડીએફ છે હું મોકલી દઈશ તમને બરાબર ખાસ વિડીયો તમને ગમતો હોય તો લાઈક પણ કરશો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો કાલે 5 વાગે મળીએ છીએ અને સાંજે આપણે 8:30 વાગે ઝૂમ ઉપર મળીએ છીએ બરાબર આવજો